આપણા માર્કેટની અંદર પણ જોયો તો કેશ માર્કેટનું આખું વર્ટિકલ હતું, એ આપણને એક મજબૂત રહેતું દેખાઈ રહ્યું હતું છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશન દરમિયાન પણ જોયો હતો. પણ એક પર્સપેક્ટિવ ખાસ પ્રદીપ એ સમજવા માગે છું કે વેકેશનનો મૂડ માર્કેટની અંદર લો વોલ્યુમ, આપણે બધી જ સિનારીઓ જોઈ રહ્યા છે, એ બધાની વચ્ચે પણ એફઆઈઆઈની વેચવાલી આપણને અટકવાનું નામ નથી દેખાઈ રહી. ગઈકાલે આપણે જોયો તો ફરી પાછી આપણને 1000 કરોડ રૂપિયાની વેચવાલી દેખાઈ છે, અને આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ તરફથી જોયો તો 550 કરોડ રૂપિયાથી વધુની ખરીદદારી પણ છે. પણ જે પ્રમાણેના આપણે સિનારીઓ જોઈ રહ્યા છે, આપણે જો આટલા લો વોલ્યુમની અંદર પણ 4 આંકડાઓની અંદર એફઆઈઆઈની વેચવાલી જોઈ રહ્યા છે, તો ફરી પાછું આપણને મોમેન્ટમ માર્કેટની અંદર ક્રિએટ થતું દેખાશે ત્યારે શું એફઆઈઆઈ ફરી નેટ સેલર તરીકે જ આવતા દેખાશે? કારણ કે એફએનઓના ફ્રન્ટ ઉપરથી પણ જોઈએ તો ત્યાંથી પણ આપણને આંકડાઓ કોઈ પોઝિટિવ આવતા નથી દેખાયા. બિલકુલ સાચી વાત છે. આપણે એક દિવસની લગભગ 200 કરોડની બાઇંગ છોડી દઈએ તો એફઆઈઆઈ ઘણો સમયથી કેશ માર્કેટમાં નેટ વેચવાલ છે. આઈ થિંક ત્યાં એને આપણો જે ઇન્ડિયન માર્કેટના જે વેલ્યુએશન છે એની સાથે નિસ્બત છે. છેલ્લા ઘણા સમયથી ઘણા એફઆઈઆઈની કોમેન્ટ્રી સાંભળું છું અને એ લોકોનો જે ઝુકાવ છે એ ઇન્ડિયન માર્કેટમાંથી થોડું પ્રોફિટ બુક કરીને બીજા જે માર્કેટ અંડર વેલ્યુ છે ખાસ કરીને ચાઇનાને એમના પોર્ટફોલિયોમાં સમાવેશ કરવા માંગે છે. આઈ થિંક કેશ માર્કેટમાં જે આપણે કન્ટિન્યુઅસ સેલિંગ જોયા છે એને એની સાથે સંબંધ હોઈ શકે. હા, ડેરિવેટિવમાં તમે જુઓ તો ગઈકાલના સેશનમાં ઇન્ડેક્સ ફ્યુચર અને સ્ટોક ફ્યુચર બેમાં બાઇંગ છે. કદાચ કેશ માર્કેટમાં જે આપણે સેલિંગ જોઈ રહ્યા છીએ એમનું પોર્ટફોલિયો રીબેલેન્સિંગ એના હિસાબે હોઈ શકે. ડેરિવેટિવમાં યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છીએ કે સ્ટોક ફ્યુચરમાં કન્ટિન્યુઅસલી એમના નેટ પોઝિટિવ આંકડા આવી રહ્યા છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં મિક્સ ટ્રેડ રહ્યો છે છેલ્લા થોડાક સમયથી. એટલે એફઆઈઆઈના આમ ઓવરઓલ જોવા જઈએ તો આંકડા મિક્સ થયા છે. અને ડેરિવેટિવ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે એમનો કેશ માર્કેટમાં આખા સમયગાળા દરમિયાન સારો સપોર્ટ રહ્યો છે. પ્લે સેન્સમાં ક્લિયરલી ડિફરન્સ કરી આવે છે. એફઆઈ કન્ટિન્યુઅસલી કેશ માર્કેટમાં સેલિંગ કરી રહ્યા છે જ્યારે ડીઆઈનું કન્ટિન્યુઅસલી કેશ માર્કેટમાં બાઇંગ થઈ રહી છે. ઓકે, અને ડેરિવેટિવ્સના ડેટાની તો પ્રદીપ કોઈ વાત કરવા જેવી જ નથી. છેલ્લા 2 દિવસથી આપણે જે ડિસ્કસ કરી રહ્યા છે એ પ્રકારના રેન્જ સાથેનો જ કારોબાર દેખાઈ રહ્યો છે. પણ એક નિફ્ટીના ફ્રન્ટ ઉપરની ખાલી વાત એટલા માટે કરીશું કે જે પ્રમાણે જાન્યુઆરી સિરીઝ માટેના ફ્યુચરની અંદર આપણને નિફ્ટીનું પ્રીમિયમ દેખાઈ રહ્યું છે એ એક પોઝિટિવ સાઈડ ઉપરનું છે. અને ગઈકાલના ડેટા પ્રમાણે પણ આપણે જોઈએ તો જે હજુ રેન્જ છે એ 17,000 થી લઈને 17,300 વચ્ચેની દેખાઈ રહી છે. કઈ રીતે આપ અહીંયા એન્ટિસિપેટ કરી રહ્યા છો? કારણ કે નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો જે પ્રમાણેનો ગઈકાલનું આપણને ક્લોઝિંગ આવતું દેખાય અને દિવસ દરમિયાનની પણ રેન્જ રહી 17,300 ને 17,305 જોવામાં નિફ્ટીના ખાસા હર્ડલ્સ આવી રહ્યા છે. પણ સામે બીજી તરફ 17,100 અને 17,000ના સ્તર સુધી પહોંચવામાં પણ નિફ્ટીને ઘણા સારા સપોર્ટ મળી રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક આખો મૂવ જોઈએ તો એ પણ આપણને ઇન્ડાઇસિસની ફેવરના એક કન્સોલિડેશનનો દેખાઈ રહ્યો છે. તો આપ અહીંયા કઈ રીતના પર્સપેક્ટિવ જોઈ રહ્યા છો નિફ્ટીના ફ્રન્ટ ઉપરનો? તો આજ જે પર્સપેક્ટિવ છે આપણે સપ્તાહના બિગિનિંગથી લઈને ચાલી રહ્યા છે કે એક લગભગ 12% ફોલ પછી મેજર સપોર્ટ લેવલને ટેસ્ટ કર્યા પછી નિફ્ટી રિબાઉન્ડ તો જરૂરથી થયો છે, પણ ઓન ધ હાયર સાઈડ 34DMAનો ખૂબ ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે જેનું ક્રોસ થવું જરૂરી છે. અને લગભગ આપણે જોયું કે 600-700 પોઈન્ટનું નીચેથી આપણે રિકવરી જોયા પછી આજ રેઝિસ્ટન્સની આજુબાજુ નિફ્ટી સોલ્વ થયો છે, એની અપમૂવ રોકાઈ છે. અને એ સેન્સમાં આઈ થિંક ડેરિવેટિવ ડેટા પણ આજ લેવલને ટ્રેક કરશે. એઝ એન વેન આપણે 17,300ની આજુબાજુ જે 34DMA આવી ગઈ છે એનું ક્રોસ ઓવર જોઈશું તો પછી એક ફ્રેશ બિલ્ડઅપ આપણને જોવા મળશે. અને ઓન ધ લોઅર સાઈડ જે ઇમિડિયેટ સપોર્ટ છે એ ક્લોઝર ટુ 17,000-17,050 રિજનમાં છે. તો આ મારા હિસાબે આગળના થોડાક સેશન માટે ક્રુશિયલ સપોર્ટ અને રેઝિસ્ટન્સ રહેશે. અને આ મુવમેન્ટ જુદા જુદા છે ત્યાં પણ ત્યાં જ આપણે ડેરિવેટિવનું પણ એક ફર્ધર બિલ્ડઅપ જોઈશું. ઓકે, પણ આમાં ઉપરની તરફના લેવલ્સ તરફ જોવા માટે થઈને પ્રદીપ થોડી પોસિબિલિટીઝ વધારે બનતી દેખાઈ રહી છે. જે પ્રમાણે તમે પોઝિટિવ ક્રોસઓવર માટેની વાત કરી રહ્યા છો, પર્ટિક્યુલરલી અહીંયા આપણે જોયું તો જે સેક્ટરિયલ આખું એક મૂવ આવતો દેખાયો છે આઈટી અને મેટલ સ્પેસનો. કારણ કે રિસેન્ટ ટાઈમની અંદર આ બંને ઇન્ડેક્સ તરફથી તો એક પોઝિટિવ આઉટલુક રહ્યો જ છે, પણ સાથે હવે જે પ્રમાણે ફાર્માનું કોન્ટ્રીબ્યુશન આવતું દેખાયું છે અને પર્ટિક્યુલરલી લાર્જ કેપ ફાર્માનું, જો એક આપણે પ્રોબેબિલિટીઝ જોઈએ તો 17,300ની ઉપર ધારો કે નિફ્ટી નીકળે, ક્રોસઓવર આપે છે, બહાર નીકળે છે એને લેવલની ઉપર, તો પછી ઉપરની તરફ આપણે લેવલ્સને ક્યાં સુધી કેપ થતા જોઈ શકીએ છીએ? તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પર સૌથી વધારે કન્સન્ટ્રેશન રહેશે, ધ્યાન રહેશે અને એની પર જ આપણે બેટ કરીશું. એ સૌથી સ્ટ્રોંગેસ્ટ ઇન્ડેક્સ લાગી રહ્યો છે. આ ફાર્મા પણ ઓફલેટ
રહ્યો છે, પણ આઈટી નું વેટેજ છે ફાર્મો કરતા વધારે છે, અને આઈટી ઇન્ડેક્સ એના મોટા ભાગના જે કાઉન્ટર્સ છે સ્ટ્રોંગ લાગી રહ્યા છે. એટલે સેન્સ એટલું આઈટી ઇન્ડેક્સ પર, અને ખાસ કરીને જયારે આપણે રિઝલ્ટ સિઝનમાં પ્રવેશ કરીશું તો આઈટી ઇન્ડેક્સ કેવી રીતે સપોર્ટ એક્સટેન્ડ કરે છે એની મેજર રહેશે. ખાસ કરીને નિફ્ટી પર આના ઇમ્પેક્ટની વાત કરીએ તો મારા હિસાબે બેન નિફ્ટીનું પણ એક પાર્ટિસિપેશન જરૂરી છે જે અત્યાર સુધી લેકિંગ છે. તો આપણે એ પણ વોચઆઉટ કરીશું કે બેન નિફ્ટી આઈટીની વિરુદ્ધમાં ઇન્ડેક્સને નીચે તો નથી લઈ જતો. અગર જો બેનો સપોર્ટ રહે છે અને નિફ્ટી 17,300 ડીએમએ ક્રોસ કરી લે છે તો 17,500 નેક્સ્ટ ટાર્ગેટ મને લાગે છે કે થોડા દિવસોમાં આવી શકે. ઓકે, અને સાથે હવે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરના પણ જો સિનારિયો જોઈએ તો 35,000-35,500 હવે આ રેન્જની વચ્ચેથી બેંક નિફ્ટી પણ બહાર નથી નીકળી રહી. ગઈકાલે આપણે એક વખત 35,900ની નીચેના સ્તરને આવતા જોયા, પરંતુ ત્યારબાદ ફરી પાછું આપણે જોયો તો બેંક નિફ્ટી ઉપરની તરફ આવતું દેખાયું, અને કોન્ટ્રીબ્યુશન જોયો તો હેવી વેઇટ કાઉન્ટર જેમ કે એચડીએફસી બેંક જેવા સ્ટોક તરફથી ગઈકાલે આપણને કોન્ટ્રીબ્યુટ થતું પોઝિટિવ દેખાયું છે. અહીંયા આપ પ્રદીપ કેવી રીતના સિનારિયો જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો? અહીંયા જે હેવીવેટ નિફ્ટીના કાઉન્ટર્સ જે કન્સ્ટિટ્યુન્સ છે એમનું જે હોલ હાર્ટેડ પાર્ટિસિપેશન લેકિંગ છે. હા, ગઈકાલે આપણે થોડુંક એચડીએફસી બેંકમાં સ્ટ્રેન્થ જોઈએ મળી અડધો ટકો ઉપર એચડીએફસી બંધાય, પણ એમાં એક્સપાયરીનું એલિમેન્ટ પણ હોઈ શકે. આજનું જે સેશન છે એ ક્રુશિયલ રહેશે કે એ જે લાસ્ટ આવરમાં સ્ટ્રેન્થ જોવા મળી હતી એ એક્સટેન્ડ થાય છે કે નહીં, અને લેવલ તમે બરાબર સીધા બેંક નિફ્ટીમાં આપણે રિપીટેડલી કહી રહ્યા છીએ કે 35,500-35,500 જે ગેપ છે એ ક્લિયર નથી કરી શક્યું, તો એની પર જ નજર રહેશે. એ ગેપ ક્લિયર થાય છે તો ઘણા સમયના એક રેઝિસ્ટન્સ આપ્યા પછી એ લેવલ ક્રોસ થશે, અને એના પછી આપણે ફર્ધર 35,500 કોઈ તકબૂ જોઈ શકીએ. તો ડેફિનેટલી બેંક નિફ્ટી પર એના આ રેઝિસ્ટન્સ પર નજર રહેશે. સાથે બેંક નિફ્ટીમાં આપણે સપોર્ટની જે વાત કરીએ હતી કે રિસેન્ટ જે બોટમ બન્યા છે એમને તમે કનેક્ટ કરો તો 34,000-34,500 આજુબાજુ એક ટ્રેન્ડલાઇન સપોર્ટ આવે છે. તો આ 34,500 નો સપોર્ટ અને 35,500 ના હર્ડલ આ બ્રોડ રેન્જ મને લાગે છે કે બેંક નિફ્ટી માટે રિલેવન્ટ છે આવનારા દિવસોમાં. ઓકે, તો આ અત્યારે આપણને સિનારિયો નિફ્ટી અને બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરનો દેખાઈ રહ્યો છે. સાઇડવેઝ ટ્રેન્ડ છે, પણ હવે લેવલ્સથી અહીંયા તમારે પ્લે કરવાનું છે. લેવલ્સ પાર થાય છે નીચેની તરફ કે ઉપરની તરફ એના આધાર ઉપર તમારી પોઝિશન્સ છે, એને તમારે બિલ્ટઅપ કરવાની રહેશે આ બંને ઇન્ડાઇસીસ માટે. પણ સ્ટોક સ્પેસિફિક એક્શન સારા એવા મજબૂત છે. પ્રદીપ, શું ધ્યાન બને છે, કયા સ્ટોક્સ ઉપર નજર રાખવાની રહેશે આપણને? આઈટી સ્પેસની આપણે વાત કરી, ટીસીએસ તમારો એક પસંદગીનો પીક રહ્યો છે. રીઝન બિંગ એક અંડર પર્ફોર્મર રહ્યો છે, અને એક સારા એવા કરેક્શન અને કન્સોલિડેશન ફેસ પછી બીજી ક્રાફ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. એટલે આ સ્ટોક મને લાગે છે કે એક સારો આઉટપર્ફોર્મન્સ બતાવી શકે. ગઈકાલે પણ લગભગ 1% ગેમ સાથે રિસેન્ટ હાઈ પર બંધાવ્યો હતો. તો ટીસીએસને લઈ શકાય. ગઈકાલની જે 3380 એની આજુબાજુ, અને લોઅર સાઈડ ગઈકાલની માફો છું ક્લોઝિંગ 37.33 છે, અને 3680 જે ગઈકાલનો બોટમ છે એનો સપોર્ટ રાખીને ટીસીએસમાં લોંગ ટર્મ ડિસિઝન કરી શકાય. ઓન ધ લોઅર સાઈડ મને લાગે છે કે 3900 ટાર્ગેટ પોસિબલ છે આવનારા થોડા દિવસોમાં. બીજું જે સ્ટોક છે કેશ માર્કેટને ખૂબે લિમિટેડ છે. આ સ્ટોકમાં એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું રિસેન્ટ આઈ હતી, અને 34 ડીએમએની આજુબાજુ સપોર્ટ લઈને આ સ્ટોક કોન્સોલિડેશન ફેઝમાં હતો. ગઈકાલના સેશનમાં એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળ્યું. તો સુબેક્સને ગઈકાલે જે ક્લોઝ છે 53.75 એની આજુબાજુ લઈ શકાય. અને લોઅર સાઈડ ઇમિડિયેટ સપોર્ટ 52.50 છે, અને ટાર્ગેટની વાત કરીએ તો 58.60 સુધીની એક સપોર્ટ જોવા મળી શકે આવનારા થોડા દિવસ. ઓકે, તો એક લાર્જ કેપનું કાઉન્ટર ટીસીએસ છે, અને બીજું મિડ સાઇઝના ફ્રન્ટ ઉપરનું સ્મોલ સાઇઝના ફ્રન્ટ ઉપરનું કાઉન્ટર સુબેક્સ લિમિટેડનું છે, જેના ઉપર અત્યારે આપણને પ્રદીપ તરફથી ખરીદદારી માટેના વ્યૂઝ બનતા દેખાઈ રહ્યા છે. તો આ બંને કાઉન્ટર આજ તમારા રડાર ઉપર રહેવા જોઈએ.